નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું. બધા મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો, એસિડિટીનો આજે એક દેશી ઉપચાર લઈને આવ્યો છું. જે લોકોને એસિડિટીની સમસ્યા થાય છે, જમ્યા પછી વધારે પરેશાની થતી હોય, ખાસ કરીને સાયતી અને પેટના ભાગમાં બળતરા થતી હોય અને ખાટા ઉડકાર આવતા હોય અથવા તીખા ઉડકાર અથવા સારૈયા ઉડકાર ગળા સુધી આવી જતા હોય અને ગળામાં ઉડકાર આવે ત્યારે એવું લાગે બળવા માંડ્યું, એવું બળતરાને એવું થવા લાગે, સાયતીથી લઈને ગળા સુધી બળતરા થવા લાગે. હવે મિત્રો, એસિડિટીને ખૂબ જ આસાનીથી મટાડી શકાય અને એકદમ સરળમાં સરળ પ્રયોગ આજે બતાવું છું. એકદમ ઇઝી પ્રયોગ, ગમે તે માણસ કરી શકે. નોકરિયાત વર્ગ હોય તો એ પણ કરી શકે, કોઈ સ્પેશિયલ એની માટે સમય ફાળવાનો કે આવું કંઈ નથી. મિત્રો, જમવાનું ભોજન ખાસ તમે લ્યો છો, બપોરનું ભોજન અને રાત્રિનું ભોજન ખૂબ મહત્ત્વ ધરાવે છે. એક તો એસિડિટીની સમસ્યા હોય એટલે રાત્રિનું ભોજન છે એ બને ત્યાં સુધી 7 વાગ્યાની આજુબાજુમાં લેવાનું રાખવું. એટલે કે તમારે સુવાનો ટાઈમ હોય અથવા 10 વાગ્યાનો જનરલી સુવાનો ટાઈમ હોય, 10 થી 10:30, તો એના 3 કલાક અગાઉ એટલે 7 વાગ્યાની આજુબાજુમાં એક તો સાંજનું ભોજન ખાસ લઈ લેવું. સાંજના ભોજનમાં ખાસ કે હળવો ખોરાક લેવો, જેનું પાચન ખૂબ, કારણ કે એસિડિટી એક પ્રકારની પાચનની સમસ્યા છે અને ખાસ તો જે એક પ્રકારનો વધારે પ્રમાણમાં એસિડ પાચનની ક્યાંક ને ક્યાંક ગરબડ થઈ ગઈ હોય તો એને લીધે એસિડ વધારે ઉત્પન્ન થાય અને એને લીધે બળતરાનું આવું થતું હોય. હવે મિત્રો, જે ઉપચારની આજે વાત કરું, ઉપચારમાં કંઈ નથી કરવાનું, માત્ર પરેજી એટલી રાખવાની છે કે તમે 2 વખત ભોજન લેતા હોય દિવસમાં કે 3 વખત લેતા હોય, જમીને ઊભા થાવ એટલે પહેલું કામ એ કરવાનું છે કે પાણી નથી પીવાનું. જમવાના ઓછામાં ઓછા 45 મિનિટથી લઈ અને 1 કલાક સુધી તમે રહી શકો તો મિત્રો રહેવાનું છે એમને પાણી પીધા વિના. અને જો ખૂબ એમ થાય કે ઉનાળો હોય તો થોડી તકલીફ થાય, પણ શિયાળામાં તો ખૂબ આસાનીથી રહી શકાય. અને ઓછામાં ઓછો 1/2 કલાક તો પાણી નથી જ પીવાનું. મિત્રો, બહુ એવું લાગે તો 1/2 કલાક પછી એક ઘૂંટડો પાણી પી લેવાનું છે, પણ ઓછામાં ઓછા 1/4 કલાકથી લઈને 1 કલાક સુધી પાણી નહીં પીવાનું, જેને લીધે જે ભોજન લીધું હોય આસાનીથી પાચન થશે અને જેને લીધે આ જે પાણી નહીં પીવાનો પ્રયોગ છે એના લીધે ધીમે ધીમે જડમૂળથી એસિડિટી દૂર થાય છે. પણ એક વાત કરી દઉં તમને કે દરરોજ જમ્યા પછી તરત બળતરા થાય તો તરત શું કરવું, તો એની માટેનો જે દેશી ઉપચાર છે એમાં 2 જ વસ્તુ લેવાની છે, જેમાં એક લેવાની છે સૌપ્રથમ વરિયાળી અને બીજું લેવાનું છે સાકર. સાકર એટલે મોટા ગાંગડા આવે એ સાકર લેવાની છે. ઘરે થોડી કરકરી ખાંડી નાખવાની, નાના નાના એમ કહેવાય ને કે ખાંડ અથવા ખાંડથી મોટા દાણા રહે એવી ખાંડી નાખવાની. વરિયાળી અને સાકર નો આજે પ્રયોગ છે, એનાથી એસિડિટી 100 એ 100% મટી શકે છે સંપૂર્ણ રીતે. પણ એસિડિટી એવી વસ્તુ છે કે એમાં જો તમારે દરરોજ એસિડિટી થતી હોય ને તો ખોરાકમાં પરેજી રાખવી જ પડે છે. થોડા દિવસ ખોરાકની પરેજી સાથે ઉપચાર અપનાવો તો જ એસિડિટી દૂર થાય, નહીંતર તમે બહાર લારીએ જઈને ગમે તેટલો તીખો ને ચટાકેદાર ખાવાની ટેવ હોય મોટાભાગના લોકોને અથવા શોખ હોય છે, તો આ રીતનો ખોરાક તમે લ્યો અને સાથે ઉપચાર કરો તો એનો કોઈ અર્થ જ નથી, કારણ કે એસિડિટી મટતી જ નથી. આ પાચનની એક સમસ્યા છે અને પાચનની સમસ્યા ભવિષ્યમાં વધારે ગંભીર પણ સાબિત થાય છે. એટલે મિત્રો, એસિડિટી જે લોકોને દરરોજ થતી હોય, જમ્યા પછી તરત આવું બધું થતું હોય, બળતરા થતી હોય, તો જમીને ઊભા થાવ એટલે હાથેળીમાં 1 ચમચી વરિયાળી લેવાની છે અને 1 ચમચી સાકર, બંને વસ્તુ ભેગા કરીને મોટામાં નાખી દેવાની. એક નાની ડબ્બી રાખવાની ભેગી, બહાર જે ટ્રાવેલિંગ કરતા હોય અથવા નોકરિયાત હોય પોતાની બેગમાં નાની ડબ્બીમાં 1 વરિયાળી અને 1 ડબ્બીમાં સાકર રાખવાની છે. બંને વસ્તુ તમે ખાસ કરીને બપોરનું ભોજન અને રાત્રિના ભોજન પછી ખાસ આ વસ્તુ લેવાની છે. જમીને ઊભા થાવ એટલે તર ઊભા થઈ જમવાના 5 મિનિટ પછી 1 ચમચી વરિયાળી 1 ચમચી સાકર મોઢામાં નાખી અને એને ગળીને જ જવાની, એને ચાવવાની છે, બંને તેટલી ચાવવાની છે. અને પછી બરાબર ચવાઈ જાય પછી 1/4 કલાક કે કલાક પછી મિત્રો પાણી પીવાનું છે. અને ખાસ યાદ એ રાખવાનું કે જે લોકોને એસિડિટીની સમસ્યા હોય, તીખું તળેલું એકદમ બંધ કરી દેવું, ચટાકેદાર ખોરાક તો એકદમ બંધ જ કરી દેવાનો, મેંદાવાળો ખોરાક બંધ કરી દેવાનો, વાસી ખોરાક હોય એ બંધ કરવાનો. એક બીજું ખાસ કે ઠંડા પીણા એટલે કે ફ્રીજની વસ્તુ ખાસ બંધ કરો, એટલે એસિડિટી જડ મૂળથી પણ મટી શકે છે મિત્રો, માત્ર આટલું કરવાથી. અને જો તમારી પાસે સમયની અનુકૂળતા હોય અથવા સ્થળની અનુકૂળતા હોય તો જમ્યા પછી 5 મિનિટ વજ્રાસનની સ્થિતિમાં તમે બેસો તો મિત્રો વજ્રાસનમાં બેસવાથી ખોરાકનું પાચન સારું થાય અને ભવિષ્યમાં આવી સમસ્યાઓ પેટની થતી નથી. અને હોય તો આના લીધે ધીમે ધીમે, એક સામટી નહીં પણ વજ્રાસનથી પાચન તંત્ર ખૂબ સુધરેશે અને ધીમે ધીમે સુધરેશે એટલે આવી સમસ્યાઓ મટી જાય છે. તો મિત્રો, એસિડિટીવાળા માટે ખાસ આ મહત્ત્વની માહિતી છે અને આનાથી 100% એસિડિટી ધીમે ધીમે દૂર થઈ શકે છે જો તમે મટાડવા માગતા હોય તો. તો આ તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર
અને હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.